નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય છે ગુજરાતી, પાના નંબર 26, ગુજરાતી લેખન વિકાસની ચોપડીમાં નિબંધ 15મો મોર. બરાબર, નીચે મોરનું ચિત્ર આપેલું છે. ચિત્રની નીચે કેટલાક મુદ્દા આપેલા છે, તેના આધારે મોર વિશે સુંદર અક્ષરે નિબંધ લખો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ મોરનું ચિત્ર છે. ચિત્રની નીચે મુદ્દાઓ આપેલા છે, તેના મુદ્દાઓના આધારે જ આપણે ગુજરાતી લેખન વિકાસમાં પાના નંબર 26 અને 27 પર નિબંધ લખીશું. તો ચાલો ત્યારે ફકરો પાડીને નિબંધ હંમેશા લખાય છે. મોર સૌથી સુંદર પક્ષી છે. મોરને રંગબેરંગી પીછા હોય છે. મોરની ડોક ભૂરી હોય છે. મોરને માથે કલગી હોય છે. મોરને બે પગ અને બે આંખ હોય છે. મોરનો ખોરાક દાણા અને જીવડા છે. મોર સાપનો દુશ્મન હોય છે. પાના નંબર 27 પર મોરને ખેડૂતોનો સાથી કહેવાય છે. મોર જંગલમાં, ખેતરમાં, પ્રાણી સંગ્રહાલયમાં તથા બગીચાઓમાં જોવા મળે છે. વરસાદ આવતા મોર કળા કરીને નાચે છે. મોર એ શંકર ભગવાનના પુત્ર કાર્તિકેયનું વાહન છે. શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતાના મુગટમાં મોરનું પીછું રાખતા. મોર એ આપણું રાષ્ટ્રીય પંખી છે. મને મોર ખૂબ જ ગમે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અસ્તુ વિદ્યાર્થી મિત્રો.